नमस्कार, विशेष रजूआत में आपनु स्वागत छे। हूँ छू पंकज। पाकिस्तान ने हाथे करेला हैया वागी रहा छे। जे कट्टरपंथ अने आतंकवाद ने पाकिस्ताने उछेर्यो एज हवे पाकिस्तान ने आगना हवाले करी रहा छे। पाकिस्तान में कट्टरपंथीओ तांडव मचावी रहा छे। फ्रांसना मेगेजीन में पैगंबर मोहम्मदना विवादित कार्टूने लई कट्टरपंथीओ हिंसा पर उतरी आव्या, जेनाथी इमराननी खुर्शी पर जोखम तोड़ाई रह्यु छे। तहरीके लकबेक संगठने इमरान पर जो कट्टरतानो प्रहार कर्यो छे तेनी सामे सरकारे सरेंडर थई गई। पाकिस्तानना लाहौर, कराची सहितना शहरोमां कट्टरपंथीओ रस्ता पर उतरी आव्या। ફ્રાન્સના મેગેઝીનમાં છપાયેલા વિવાદિત કાર્ટૂનને લઈ કટ્ટરપંથીઓ ફ્રાન્સના રાજદૂતનો વિરોધ કરી રહ્યા છે અને સરકાર પર રાજદૂતોને પાકિસ્તાન છોડવા પર દબાણ કરી રહ્યા છે। શરૂઆત ઇમરાન સરકાર પ્રદર્શનકારીઓ સામે કડક વલણમાં જોવા મળી, પરંતુ આખરે ઇમરાન સરકાર તેમની સામે ઝૂકી ગઈ। पाकिस्तान ना रस्ताओं पर गदर, लाहौर में कट्टरपंथियों नु तांडव, ईएलपी समर्थकों अने पुलिस वच्चे हिंसा। पाकिस्तान में खूनी रमजान, रस्ताओं पर पत्थरबाजी करता लोगों टोड़ो, भीड़ ने तितर बितर करवा माटे आंसू गैस नो सफेद धुमाड़ो, तो एज रस्ताओं पर सड़गी रहेला टायरों नो काड़ो धुमाड़ा ना गोटा, अने आ बधानी वच्चे फायरिंग नो आवाज। હવે આઝાદીની અને હંગામા વચ્ચે બીજી તસવીરો પણ જુઓ। આ તસવીરોને અમે તમને સ્પષ્ટ રીતે નથી બતાવી શકતા, કેમ કે અમારે તેને બ્લર કરવી પડી રહી છે, પરંતુ આ તસવીરોનું સત્ય એ છે કે ભીડમાં લોકો પોતાના ઈજાગ્રસ્ત સાથીદારોને અન્ય જગ્યાએ ખસેડી રહ્યા છે। આ હિંસા અને હોબાળામાં જે લોકોના મોત થયા તેમના પરિવારનો સીધો આરોપ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેની સરકાર પર લગાવવામાં આવી રહ્યો છે। રોઝે કી હાલત મે રમઝાન મે ઇસ વક્ત હમારી દો શહાદતે હો ચુકી હૈ, યે દિખાએ જરા, યે દિખાએ ઇસ કોમ કો, યે નામ ઉસે રિસાલત કે શહીદ દિખાએ, બતાએ કે યે ફ્રાંસ કે ખિલાફ લડતે હુએ શહીદ હો ગયે। ઈજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે રસ્તા પર રહેલી અનેક એમ્બ્યુલન્સ આ વાતનો પુરાવો આપી રહી છે કે અહીં જે હિંસા થઈ તેમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 3 લોકોના મોત થયા। હવે તમને બતાવીએ કે આ તસવીરો પાછળનું સત્ય શું છે। આ તમામ તસવીરો પાકિસ્તાનના શહેર લાહોરના આઝ ચોક પર બનેલા પાકિસ્તાનના એક ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન TLP એટલે કે તહરીકે લબ્બેક પાર્ટીના મરકઝની છે। તસવીરમાં જે પ્રદર્શન જોવા મળી રહ્યું છે તે TLP ઓફિસ બહાર રસ્તા પરનું છે। હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનના અનેક શહેરોમાં તહરીકે લબ્બેકના સમર્થકોએ હોબાળો મચાવી રાખ્યો છે। રસ્તાઓ જાણે યુદ્ધના મેદાન બની ગયા છે। હજારોની સંખ્યામાં TLP સમર્થક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ દરમિયાન પાકિસ્તાન પોલીસ અને સુરક્ષા દળોને TLPના ઇસ્લામિક કટ્ટરપંથી વચ્ચે એક વખત નહીં પરંતુ અનેક વખત હિંસાત્મક અથડામણ થઈ। ખબર પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી સળગી રહેલી આ હિંસાની આગમાં 7થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। પાકિસ્તાન પોલીસનું કહેવું છે કે તેમના પણ 2 જવાનના હિંસામાં મોત થયા છે, જ્યારે 300થી વધુ ઈજાગ્રસ્ત થયા છે। બહુ પુરાની કહાવત હૈ, જૈસા બોઓગે વૈસા હી કાટોગે, ટેરરિઝમ બોઓગે ટેરરિઝમ હી કાટોગે, ઇસમેં કોઈ ડાઉટ નહીં હોના ચાહીએ। યે વહી કટ્ટરપંથી લોગ હૈ જિનકો આપ લોગોને અબ તક સંરક્ષણ દિયા, આજ આપ ઉસકા હરજાના બહોત રહે હૈ, આપ હી કે લિયે તકલીફ હો રહી હૈ।
डिसाइड आपने करना है कि आपने कट्टरपंथियों के साथ चलना है या नहीं चलना है। હકીકતમાં પાકિસ્તાનના ફેલાયેલા આ લોહિયાળ જંગ પાછળ ગત વર્ષે ફ્રાન્સની એક મેગેઝીનમાં છપાયેલા પૈગંબર મોહમ્મદનું એક વિવાદિત કાર્ટૂન છે। આ મુદ્દાને લઈ તહરીકે લબ્બેકે ઇમરાન સરકારને પાકિસ્તાનમાંથી ફ્રાન્સના રાજદૂતને 20 એપ્રિલ સુધીમાં હકાલપટ્ટી કરવા અલ્ટિમેટમ આપ્યો હતો। परंतु आ पहला ज 12 एप्रिल ना रोज पोलीसे तहरीके लब्बेक ना सरगना साद हुसैन रिजवी नी धरपकड़ करी हती। एटलू ज नहीं, 14 एप्रिल ना रोज इमरान सरकारे तहरीके लब्बेक पर आतंक विरोधी कायदा हेठळ प्रतिबंध लगावी दीधो। त्यारबाद तहरीके लब्बेके इमरान सरकारना निर्णय सामे समग्र पाकिस्तानमां विरोध प्रदर्शन शुरू करी दीधा। परंतु इमरान सरकारे टीएलपी नी मांग ना मानी। આખરે ટીએલપીના સમર્થકોએ પોતાનો વિરોધ દર્શાવવા હિંસાનો સહારો લીધો। રહેગયું તો હમેશા સે ચલ રહા થા પાકિસ્તાન મે, પાકિસ્તાન વોઝ નેવર સ્ટેબલ। યે હમારે લિયે દુખ કી બાત હૈ ભારત મે કે હમારા પડોસી દેશ હમેશા સે ગ્રહ યુદ્ધ મે ચલ રહા થા। ગ્રહ યુદ્ધ અબ ઉસ વો ઉસ ચરમ સીમા પર પહોંચ ગયા હૈ કે મુજે લગતા હૈ કે ઇસ બાર આર યા પાર કી લડાઈ हर पाकिस्तानी लड़कर ही रहेगा। गत रविवारे लाहौर में भड़केली हिंसा बाद पुलिस नो आरोप छे के कट्टरपंथी संगठन तहरीके लब्बेक ना समर्थकोए नावनकोट पुलिस स्टेशन पर हुमलो कर्यो अने त्यां हाजर रहेला पुलिस कर्मियों पर पेट्रोल बॉम्ब फेंक्या। आ दरमियान पुलिस अधिकारियों स्टेशन में फसाई गया अने तेनो फायदो उठावी कट्टरपंथीओए एक डीएसपी नु अपहरण करी लीधुं। પોલીસ નો એ પણ આરોપ છે કે કટ્ટરપંથીઓએ ડીએસપી નું અપહરણ કરી ટોર્ચર પણ કર્યું। નવાકોટ ડીએસપી ये आज एक ऑपरेशन कर रहे थे, जो थाने के आगे ब्लॉकेट है था, तो वहाँ मुश्तेल हजूम के पास आ गए, तो फिर कारी फरूक साहब ने उनको सारों को रोका और उनसे निजात दिलाई। પરંતુ પોતાના પર લાગેલા આરોપોને નજરઅંદાજ કરી તહરીકે લબ્બેક પાર્ટીના પ્રવક્તાએ ઇમરાન સરકારને ફરી એક વખત ધમકી આપતા કહ્યું કે તે પોતાના સમર્થકોના મૃતદેહ ત્યાં સુધી નહીં દફનાવે જ્યાં સુધી પાકિસ્તાનની સરકાર ફ્રાન્સના રાજદૂતને દેશ છોડવા આદેશ ના કરે। પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનના સરગનાની ઇમરાન ખાન સરકારે ધરપકડ કરી અને સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો, પરંતુ કટ્ટરપંથીઓ એટલી હદ સુધી વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા કે આખરે તહરીકે લબ્બેકના પ્રમુખને મુક્ત કરવા સરકાર મજબૂર બની ગઈ। કટ્ટરપંથીઓને જનતાનું પણ સમર્થન મળી રહ્યું છે અને હવે ઇમરાન ખાન પર ખુરશીનો ખતરો તોડાઈ રહ્યો છે। लाहौर में सानिया लाहौर हुआ, ये पाकिस्तान की तारीख का काला तरीन वाक़ा है। ऐसे कानून को जला देना चाहिए। इमरान सरकार विरुद्ध अप्रैल क्रांति। फोर्स के तमाम नौजवानों को मैं अपील करता हूं कि वो मैदान अमल में आए। कट्टरपंथियों ने इमरान ने छिल्ली चेतावनी। टेबल पे आए और इस बात को बातचीत के जरिए हल करें। तख्ता पलटती डरेला इमरान नू सरेंडर। इनोसेंट लोगों को डायरेक्ट गोलियां मारी थी। કટ્ટરપંથીઓની દિવાલમાં કેદ પાકિસ્તાનીઓ સળગી રહ્યા છે। ફ્રાન્સ પર ઇશનિંદાનો આરોપ લગાવી કટ્ટરપંથીઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। લાહોરથી શરૂ થયેલી વિદ્રોહની આગ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, જેની ઝપેટમાં પાકિસ્તાનના મોટા શહેરો જેવા કે રાવલપિંડી, કરાચી અને ફૈસલાબાદ પણ આવી ગયા છે। તમને ચાર તસવીરો બતાવી જે પાકિસ્તાનમાં હાલની સ્થિતિ રજૂ કરી રહ્યા છે। પ્રથમ તસવીર લાહોરની છે, જ્યાં લોકો રસ્તા પર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે,
બીજી તસવીર રાવલપિંડીની છે જ્યાં લોકો બાઇક રેલી યોજી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્રીજી તસવીર ફૈસલાબાદની છે જ્યાં મહિલાઓ રસ્તા પર ઉતરી સરકાર વિરુદ્ધ હલ્લા બોલ કરી રહી છે. તો ચોથી તસવીર કરાંચીની છે જ્યાં વકીલ પણ ફ્રાન્સના રાજદૂતોને દેશમાંથી હકાલપટ્ટી કરવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ફ્રાન્સના મેગેઝીનમાં પૈગંબર મોહમ્મદની વિવાદિત તસવીર પર પાકિસ્તાનમાં આક્રોશ ચરમસીમા પર પહોંચ્યો છે. વિવાદને મુદ્દો બનાવી તહરીકે લબ્બેક પાર્ટીના કટ્ટરપંથીઓ ફ્રાન્સના રાજદૂતને દેશમાંથી હકાલપટ્ટી કરવાની જીદ પર ઉતર્યા છે. તો ઇમરાન ખાનની મુશ્કેલી એ છે કે તહરીકે લબ્બેકના કટ્ટરપંથીઓને વિરોધ પ્રદર્શનમાં સામાન્ય જનતાનું પણ સમર્થન મળી રહ્યું છે. જો કે શરૂઆતના સમયમાં ઇમરાન ખાનની સરકારે કટ્ટરપંથી સામે કડક વલણ અપનાવ્યું, આંસુ ગેસના ગોળા સાથે ગોળીઓનો પણ ઉપયોગ કર્યો, પરંતુ હવે પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે 50,000થી વધુ કટ્ટરપંથી ઇસ્લામાબાદને ઘેરવાનો પ્લાન બનાવી રહ્યા છે. 87 પોલીસકર્મી તહેરીકે લબ્બેક પાર્ટીમાં જોડાઈ ગયા. એટલું જ નહીં, 73થી વધારે પાકિસ્તાન સેનાના જવાનો રાજીનામું આપી લાહોરમાં વિરોધમાં જોડાયા છે. જ્યારે આતંકી સંગઠન લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદના લાખો આતંકીઓ ઇમરાન ખાન અને કમર જાવેદ બાજવા વિરુદ્ધ મોરચો ખોલવા જઈ રહ્યા છે. આપણે ચીફ ઓફ આર્મી કમર જાવેદ બાજવા સાહેબ કો યે અપીલ દરખાસ્ત કરતે હૈં કે સર આપ મેદાને અમલ મેં આયે ઓર પાકિસ્તાન કે સરહદો ઓર પાકિસ્તાન કી કોમ પાકિસ્તાન કે આપ રહનમા હૈં સરબરાહ હૈં જુમેદાર હૈં તો યે આપ ઇસકો હલ કરે તો અગર નહીં નહીં અમલ મેં યે કરેંગે તો ફિર જો જિતની ભી ફોર્સે હૈં પાક રેન્જર હૈ પાક એફસી હૈ પાક આર્મી હૈ જિતની પાક ફોજ હૈ ઓર પાક પંજાબ હૈ પંજાબ કે પંજાબ પોલીસ હૈ તો યે સારે કે સારે જિતને ભી ઇસમે નૌજવાન હૈ જિતની ભી તો યે સબ કે સબ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે ગુલામ હૈ તો વે યે મેદાને અમલ મેં આયેંગે ઓર મેં અપીલ કરતા હું મેદાને અમલ મેં આયે. સાંભળ્યું તમે કેવી રીતે પાકિસ્તાન સેનાનો જવાન કટ્ટરપંથીઓની ભાષા બોલી રહ્યો છે? પરંતુ આ તો સિક્કાની માત્ર એક બાજુ છે. તમે જાણીને હેરાન રહી જશો કે પાકિસ્તાનની શિક્ષિત પ્રજા પણ તહરીકે લબ્બેક પાર્ટીના કટ્ટરપંથીઓના સમર્થનમાં રસ્તા પર આવી ચૂકી છે. વકીલોની આ ભીડ જોઈ લો. ફ્રાન્સના રાજદૂતને દેશ બહાર કરવા અને ફ્રાન્સ સાથે તમામ સંબંધો તોડવાની માંગ સાથે રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વકીલોનું આ ટોળું ઇમરાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યું છે. કલ જો લાહોર મેં સાનિયા લાહોર હુઆ યે પાકિસ્તાન કી તારીખ કા કાલા તરીન વાકયા હૈ ઇસસે પહેલે ઇસ તરહ કી તારીખ નહીં મિલતી હમ યે મુતાલબા કરતે હૈ કે જો ફ્રાન્સ કા સફીર હૈ ઉસકો ફિલ ફોર પાકિસ્તાન સે બહાર નિકાલા જાય. કલ અફસોસનાક વાકયા રોનમા હુઆ લાહોર યતીમ ખાના ચોક મેં લાહોર મેં ઓર જિસકી વજહ સે ઇનોસેન્ટ લોગો કો ડાયરેક્ટ ગોલિયા મારી થી ઓર ઉન્હોને અપની જાન કા નજરાના પેશ કિયા કુછ લોગ નમાઝ પઢ રહે થે ઓર રાહ ચલતે જો લોગ થે વો ઉનકો શહીદ કિયા ગયા. મેં યે સમજતી હું કે રિયાસત જો હૈ વો માં જૈસી હોતી હૈ ઓર હમારે વઝીર-ઇ-આઝમ પાકિસ્તાન કા ઇસ ટાઈમ વો રિયાસત-એ-મદીના કા ઉનકા વાદા થા કે રિયાસત-એ-મદીના કા જૈસા નિઝામ લાયા જાયેગા. ઇમરાન ખાન પર કટ્ટરપંથીઓનું દબાણ સતત વધી રહ્યું છે, જેથી તહરીકે લબ્બેક પર પ્રતિબંધ લગાવનાર ઇમરાન સરકાર હવે સરેન્ડરની સ્થિતિમાં આવી ગઈ છે. ઇમરાન સરકાર ટીએલપી અને અન્ય કટ્ટરપંથી સંગઠનો સામે ઘૂંટણીએ પડવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન સરકાર જલ્દીથી ફ્રાન્સના રાજદૂતને પાકિસ્તાનથી નીકળી જવા કહેશે. આ મુદ્દે પાકિસ્તાનની સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. એટલું જ નહીં, પાકિસ્તાન સરકાર તહરીકે લબ્બેકના કટ્ટરપંથીઓ વિરુદ્ધ નોંધાયેલ તમામ કેસ પરત ખેંચશે. હકુમતે પાકિસ્તાન ઓર તહરીકે લબ્બેક કે દરમિયાન તવીલ મુઝાકરાત કે બાદ યે બાત તય પા ગઈ હૈ કે હમ આજ કૌમી એસેમ્બલી મેં ફ્રાન્સીસી સફીર કી મુલ્ક બદરી કી કરારદાદ પેશ કરેંગે اور طریقے لبیک سارے ملک سے جس میں کہ خاص طور پر مسجد رحمت اللہ العالمین سے بھی دھرنے کو ختم کیا جائے گا اور بات چیت اور مذاکرات کا سلسلہ آگے بڑھایا جائے گا. کٹر پنتھیوں نے اپریل کرانتی عمران پر کیٹلی بھارے پڑی تینو اندازو تمہیں آ مدعاؤں پر تھی لگاوی شکو چھو.
तहरीके लब्बैक पार्टी नो प्रमुख साद हुसैन रिजवी ने लाहौर नी कोट लखपत जेल माथी मुक्त करी देवायो। इमरान सरकारे टीएलपी नी मांग नो स्वीकार करी साद ने आजाद करी दीधो। साद हुसैन रिजवी ए व्यक्ति छे जना भाषण बाद कट्टरपंथीओ पाकिस्तान मा आग लगावी दीधी। कि जो मैं लोगों को कहता था वो इट्स सैड बट इट्स ट्रू, गवर्नमेंट हैज फेल्ड, दिस पपेट गवर्नमेंट हैज कंप्लीटली फेल्ड। परंतु हवे सवाल ए छे के 12 अप्रैल ना रोज धरपकड़ करायल साद हुसैन शांत थई गयो, शु हवे ते इमरान सरकार विरुद्ध विद्रोहनी आग ने नहीं भड़कावे? इमरान खान ने पण सारी रीते जाने छे के तेनी विरुद्ध मोर्चो खोलवामां आव्यो छे अने तेनी खुर्शी खतरा मां छे, जेथी तेओ देशना नामे संबोधन मां फ्रांस साथे संबंधो तोड़वा पर नक्शानो उल्लेख कर्यो अने कट्टरपंथीओ ने शांति पाठ करवा अपील करी। जब हम फ्रांस के एम्बेसडर को वापस भेज के ताल्लुकात तोड़ेंगे उनसे, इसका मतलब कि यूरोपियन यूनियन से हम ताल्लुकात तोड़ेंगे। इसका मतलब क्या कि जो हमारी आधी टेक्सटाइल की एक्सपोर्ट्स है वो यूरोपियन यूनियन में जाती है, तो इसका मतलब आधी हमारी टेक्सटाइल एक्सपोर्ट्स वहीं खत्म हो गई। इसका मतलब बेरोजगारी, फैक्ट्रियां बंद हो जाएंगी, और उसके आगे क्योंकि आधी हमारी मेन एक्सपोर्ट टेक्सटाइल है, जब टेक्सटाइल आधी रह जाएगी एक्सपोर्ट, हमारे रुपए के ऊपर प्रेशर पड़ेगा, रुपया गिरेगा, महंगाई बढ़ेगी, गुर्बत बढ़ेगी। फ्रांस साथे संबंधों बगड़ा तो यूरोपियन यूनियन पाकिस्तान नो विरोध करशे अने पाकिस्तान ने आर्थिक अने व्यापारिक, रणनीतिक अने राजनीतिक नुकसानी वेठवानो वारो आवशे। देशना नामे पोताना संबोधन मा इमरान खाने ए साबित करवानो प्रयास पण कर्यो के तेओ पण इश्निंदा पर कड़क पगला भरवा मांगे छे। तेओ कट्टरपंथीओना समर्थन मा छे, परंतु तेमनी काम करवानी पद्धति थोड़ी अलग छे। पिछले हफ्ते और ये जो अफसोसनाक हालात हुए, एक जमात ने ऐसे लगा ऐसे कि उनको शायद बाकी पाकिस्तानियों से ज्यादा प्यार है अपने नबी से। देखें, वो जो टीएलपी का जो मकसद है, जिसकी वजह से वो लोग बाहर निकाल रहे हैं, मैं आपको यकीन दिलाता हूं कि वो ही मेरा मकसद है, वो मेरी गवर्नमेंट का मकसद है। हम भी उन्हीं की तरह चाहते हैं कि दुनिया में किसी मुल्क में हमारे नबी की शान में गुस्ताखी ना हो। इमरान खान नी आगल कुवो अने पाछळ खीण छे। इमरान खान कट्टरपंथीओनो विरोध करे छे तो खुर्शी खोवानो वारो आवी शके छे। ज्यारे फ्रांस साथे संबंध तूट्या बाद देश गरीबी तरफ आगळ वधशे, ત્યારે ઇમરાન ખાનને આજે નહીં તો કાલે કટ્ટરપંથીઓના વિરોધ પ્રદર્શનનું મસમોટું નુકસાન કોઈના કોઈ રૂપમાં ભોગવવું તો પડશે જ। વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ, રજા આપશો, નમસ્કાર।